धोरण 12 विषय गुजराती पाठ त्रीजो विभाग बे जो स्क्रीन पर काव्य समझीशु। काव्य कयु छे फरियाद कर लीए विभाग एक माथी जो विभाग एक समझ्या पड़े बधु एमा तो काव्य 3 दमयंती स्वयंवर विभाग बे मा काव्य समझीशु। जो स्क्रीन पर मन इच्छा नई सदराय तनी कन्या गए नड़राय बनी जुए तो उबा छे नड़पंच कन्या कहे आ कोटा संच। आमा दमयंती स्वयंवर भीमक राजा हतो ए भीमक राजा ने पुत्री नु नाम दमयंती। ए भीमक राजा ए पोतानी पुत्री मने स्वयंवर योजेलो। ए स्वयंवर मा देश देश ना राजाओ सास सजी ने आवेला पान दमयंती तो नैसद राजा એટલે નળ રાજા ને જ પરણવાનું નક્કી હતું અને બીજા બધા રાજાઓને બોલાવ્યા હતા। એટલે જો મન ઈચ્છા નૈષદરાય તની દમયંતની ઈચ્છા તો નૈષદરાય નૈષદર એટલે નળ રાજા ભણી હતી નળ રાજાને જ પરણવાની ઈચ્છા હતી। કન્યા ગઈ નળરાય બની અને કન્યા બધા રાજાઓમાં જે નળ રાજા હતા એ નળ રાજા ભણીને તરફ કન્યા ગઈ। જેવી એ નળ રાજા તરફ જાય છે तरताज जुए तो उभा छे नड़पंच या तो 5 नड़राजा दिखाया एक ना बदले इन्हें 5-5 नड़राजा दिखाया। कन्या कहे आ खोटा संच। कन्या कहवा लगी अलो खोटो संच छे खोटो प्रपंच थयो छे। विचार मा पड़ी जाई मन मन इच्छा शू थी नैसद राजा ने परण इच्छा थी। कन्या नौ राजा तरफ गई त्यारे जुए छे तो 5 नर उभा छे अने कन्या खोटो संच कहेवा लगी का तो खोटो प्रपंच थयो छे मने 5-5 नर राजा छे कई क समस्या छे हवे करू शू। विचार मां पड़ी गई छे। पहली पंक्ति शू समझ्या के दमयंती नी इच्छा सी हती नैषद राय तनी कन्या नर राय तनी जाय अने 5 नर दिखाया। दमयंती नळ राजाने वरमाला पहेरावा जाय छे त्यारे શું થાય છે જો દમયંતી નળ રાજાને વરમાળા પહેરવા જાય છે ત્યારે તેને પંચ નળ ઉભા એ 5-5 નળ દેખાય છે। દમયંતી નળ રાજાને વરમાળા પહેરવા જાય ત્યારે તેને પંચ નળ ઉભા છે 5 નળ દેખાય છે। આગળ હંસનું કહ્યું અવસ્થા ગયું નળનાથનું વરવું રહ્યું એક નળ સાંભળ્યો ધરા આ કપટી કો આવ્યા રા। હંસનું કહ્યું અવસ્થા એટલે જે અવસ્થા છે ગઈ અને નળનું વરવું રહ્યું નળ રાજાને પરણવું વરવું એટલે પરણવું રહ્યું એક નળ સાંભળ્યો ધરા આ પૃથ્વી પર એક નળ રાજા વિશે સાંભળ્યું છે આ કપટી કો આવ્યા રા આ બીજા કપટી નળ રાજાઓ ક્યાંથી આવ્યા। નળ રાજાનું વરવું રહ્યું અને આ પૃથ્વી પર એક નળ રાજાએ સાંભળ્યું છે આ કપટી બીજા ક્યાંથી આવ્યા। આગળ પાંચે નળ ચેષ્ટા કરે લાવ હાર કંઠે આગળ ધરે તવ દમયંતી થઈ ગાભરી વિપરીત દેખી પાછી ફરી। પાંચે નળ ચેષ્ટા કરે લાવ હાર કંઠ આગળ ધરે તો દમયંતી થઈ ગાભરી વિપરીત દેખી પાછી ફરી। વિપરીત દેખીને પરિસ્થિતિ વિપરીત જોઈને એ પાછી ફરવા લાગી। પાંચે નરસિંહ ચેષ્ટા કરતા હતા લાવ હાર એમ કહીને કંઠ આગળ ધરતા હતા। લોકો પ્રશ્નમાંથી પાંચે નળ
सी चेष्टा करता था, सी चेष्टा करता हता। पांचे नळ सी चेष्टा करता था, जो पांचे नळ चेष्टा करता लाव हार कही कंठ आगर धरता, પોતાનો કંઠ લે મસ્તક નમાવતા અને એ દમયંતી વિપરીત અવસ્થા જોઈ। આવી જહા પીતા ભીમક, અરે તાતરી જુઓ કૌતુક, હું એક નળને આરોપુ હાર, દીઠા પંચને પડ્યો વિચાર। આવી ઉભા પીતા ભીમક, ત્યાં ભીમક રાજા આવ્યા, તેના પિતા ભીમક રાજા આવ્યા, અરે તાતરી જુઓ કૌતુક, હું એક નળને આરોપુ હાર, દીઠા પંચને પડ્યો વિચાર। હું આ કૌતુક એટલે આશ્ચર્ય, તો જુઓ હું એક નળ રાજાને હાર મેળવવા જઉં, એટલે પાંચ પાંચ દેખાય છે અને વિચારમાં પડી જાય છે। આ લખજો પ્રશ્ન અહીંયા, દમયંતીએ તેના પિતાને શું કહ્યું, દમયંતીએ તેના પિતાને શું કહ્યું। જવાબ, દમયંતીએ તેના પિતાને કહ્યું, પિતા ભીમક રાજા, પિતા ભીમક રાજાને કહ્યું, હે પિતાજી, જુઓવા કેવું આશ્ચર્ય છે, હું એક નળને હાર પહેરવા જાઉં છું, ત્યાં પાંચ પાંચ દેખાય છે, તો વિચારમાં પડી ગઈ છું। ફરી એક વાત, દમયંતીએ પિતાને શું કહ્યું, દમયંતીએ પિતાને કહ્યું, તાજી પિતાજી જુઓ કેવું આશ્ચર્ય છે, હું એક નળ રાજાને હાર પહેરવા જાઉં છું, તેમને પાંચ પાંચ દેખાય છે, એટલે વિચારમાં પડી ગઈ છે। ભીમક કહે છે, ભીમક રાજા, ભીમક કહે આશ્ચર્ય ન હોય તો વિના પંચ ન દેખે કોઈ, શકે દેવતા તા નિરાધાર થઈ આવ્યા ને આકાર। ભીમક રાજાએ દમયંતી શું કહ્યું, ભીમક રાજાએ દમયંતી કહ્યું, આશ્ચર્ય ન હોય તો વિના પંચ ન દેખે, આશ્ચર્ય નહીં આ વિના પંચ ન દેખે, આ પાંચ નળ રાજા તને જ દેખાય છે, બીજા કોઈને દેખાતા નથી, જા નિરાધાર થઈ ઉભ્યા નળને આકાર, નળનો આકાર લઈને નિરાધાર થઈને ઉભા છે, એ પરીક્ષા નિમિષ નહીં યક્ષ, વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ, વાત સાંભળી ભીમક ધની, કન્યા આવી પંચનળ ધની। એટલે કીધું કે અંતરિક્ષ હવામાં નિમિષ નહીં, જેની આંખ પલકારો મારતી નહીં, વીરજ અને સુંદર વસ્ત્ર ઉભાંતરિક સંત હવામાં ઉભા છે, એ વાત સાંભળી ભીમક રાજાની કન્યા નળ આગળ આવી। જો ચાલેટીમાં પ્રશ્ન છે, લખો સમજાવો, ભીમક રાજાએ પુત્રી દમયંતીને શું કહ્યું। ભીમક રાજાએ પુત્રી દમયંતીએ કહ્યું, હે પુત્રી દમયંતી, આશ્ચર્ય ન હોય, એમાં કોઈ આશ્ચર્ય નથી, તું વિના પંચ ન દેખે, તારા વગર કોઈને પાંચ નળ દેખાતા નથી, શકે કદાચ દેવતા તા નિરાધા, આ તો કદાચ દેવતાઓ ઉભા છે, આવ્યા નળને આકાર, નળને આકાર લે નળ રાજાનો આકાર રૂપ લઈને આવ્યા છે, એ પરીક્ષા નિમિત્ત, એ પરીક્ષા છે તારી, નિમિષ નહીં ચક્ષ, જેની ચક્ષ આંખો, નિમિષ નહીં એટલે પલકારો મારતી, જેની આંખો પલકારો મારતી નહીં, વિરજ વસ્ત્ર, જે સુંદર વસ્ત્ર પહેરીને ઉભા છે અંતરિક્ષ હવામાં, જે જમીનથી ઉપર હવામાં ઉભા છે, એ તો દેવ માનવા, વાત સાંભળી વિમક્ત નહીં ખબર, વિમક વાત સાંભળી આવી દમયંતી નરાજાબાઈ, ફરીથી ભીમક રાજાએ પુત્રી દમયંતી શું કહ્યું, હજી સ્ટાર્ટ ફરી વિસ્તૃત બોલજો, ભીમક રાજાએ પુત્રી દમયંતી કીધું, હે પુત્રી, તારા વગર કોઈને પાંચ દેખાતા નથી, આ તો કદાચ દેવતાઓ નિરાધાર થઈને નવ રાજાનો આકાર લઈને રૂપ લઈને આવ્યા છે, તારી પરીક્ષા છે, યાદ રાખ દીકરી, જેની આંખનો પલકારો થતો નથી, જે સુંદર વસ્ત્રો પહેરી ઉભા છે, જે હવામાં ઉભા છે, એને તારે દેવો ગણવા, અને સિવાય હોય સમજી લે, જેની આંખનો પલકારો થતો હોય, જેના વસ્ત્રો સુંદર ન હોય, જે જમીન પર ઉભો હોય, તેને તારે ન રાજા માનવો, કન્યા ન રાજા તરફ આવી છે। પિતાએ માર્ગ દેખાડ્યો, નારી નળ શોધી કાઢ્યો, દમયંતી જેમ વરવા જાય, દશે ઇન્દ્ર નળ આગળ થાય। પિતાએ માર્ગ દેખાડ્યો ત્યારે નારીએ દમયંતીએ નળ શોધી કાઢ્યો, દમયંતી જેને વરવા જાય, એટલે જેને વરવા એટલે
વર મારા પહેલા જાય તો ઇન્દ્ર આગળ આવે છે કે મને હાર પહેલા અંગને આગળ આવે છે. પિતાએ માર્ગ દેખાડ્યો અને નારી નર શોધી કાઢ્યો. એમ જ પિતાએ માર્ગ દેખાડ્યો ત્યારે દમયંતી નર શોધી કાઢ્યો. કે શું આવું પૂછે કે પિતાએ વિમક રાજાએ શું માર્ગ દેખાડ્યો તો પણ ઉપરનો જવાબ આવે. ઓકે, અહીંયા પાઠ 2 પૂરો કહે છે. હવે જોશું પાઠ 3.